गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। अने मित्रों, हवे जारे अपनी बोर्ड नी एग्जाम धोरण 10 नी नजीक आवी रही छे, तो स्वाभाविक छे के दरेक विद्यार्थी ने गणित विषय नी अंदर खूब ज टेन्शन होय के दाखला आवडशे के नहीं, कया दाखला नु रिविजन करू, कया दाखलाओ वधारे आपणे महत्व आपू अने धार्यु परिणाम आपणे मेळवी शकीशुं के नहीं, आ बधी ज समस्याओनुं निराकरण आ वीडियो नी अंदर थई जशे। मित्रों, आ वीडियो नी अंदर आपणे धोरण 10 विषय गणितमां मोस्ट एमपी दाखलाओ हूँ तमने आपवानो छुं। आ दाखलाओनुं तमे खास रिविजन करजो, जेथी करीने आ दाखलाओ पूछावानी शक्यताओ खूब ज छे। अने मित्रों, जे विद्यार्थीओने पास थवुं छे अने जे विद्यार्थीओने 80 मांथी 80 गुण मेळवा छे, एमना माटे आ वीडियो खूब ज अगत्यनो बनवानो छे। तो चलो शुरू करिए। मित्रों, आपणुं पहेलुं चेप्टर अने आ चेप्टर छे वास्तविक संख्याओ, अने आ चेप्टरनी अंदरथी मित्रों कुल 2 માર્ક્સનું પૂછાશે, અને એ પણ મિત્રો વિભાગ A માં 2 માર્ક્સના એમસીક્યુ પૂછાશે। આની અંદરથી દાખલાઓ પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે આપણા બોર્ડના પેપરના માળખા પ્રમાણે, બરોબર? તો આ ચેપ્ટરમાંથી તમે ગુસ્સા અને લસાના અને સાથે સાથે આના કેટલાક બેઝિક સૂત્રો ખાસ તૈયાર કરજો। ત્યાર પછી આપણે ચેપ્ટર 2 લઈએ, બહુપદીઓ, અને એમાંથી મિત્રો કુલ 6 માર્ક્સનું પૂછાશે, જેમાં વિભાગ A માં 2 માર્ક્સના એમસીક્યુ પૂછાશે, અને વિભાગ B માં મિત્રો કુલ તમારે 2 માર્ક્સના તમારે દાખલાઓ પૂછાશે। હવે એની અંદર સ્વાધ્યાય 2.1 જોઈ લ્યો, સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 ના બીજો, ચોથો અને છઠ્ઠો, દાખલા નંબર 2 નો 1, 2, 5 અને ઉદાહરણ 3 અને 4 ખાસ તમારે જોવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો આપણે ચેપ્ટર 3 ની વાત કરીએ, આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું છે, વિચલ સુરેખ સમીકરણ યુગમાં, અને આ ચેપ્ટરમાંથી કુલ 8 માર્ક્સનું મિત્રો પૂછાશે, જેમાં વિભાગ A માં 2 માર્ક્સના એમસીક્યુ અને વિભાગ સી ની અંદર 3-3 માર્ક્સના 2 દાખલા પૂછાશે। અને આ દાખલાઓ તમે ખાસ જોજો, અને મિત્રો કદાચ આ દાખલાઓમાં તમને ક્યાંય પણ કન્ફ્યુઝન હોય તો આપણા વિડીયોની આપણી ચેનલ ઉપર બધા જ વિડીયો અપલોડ કરેલા છે, સાથે સાથે ગાલા એસાઇનમેન્ટના બધા જ પેપરોના સોલ્યુશન પણ અવેલેબલ છે। ઓકે, ત્યાર પછી આપણે ચેપ્ટર 4 જોઈએ, દ્વિઘાત સમીકરણ, અને એની અંદરથી મિત્રો 7 માર્ક્સનું પૂછાશે, જેમાં વિભાગ A માં 1 માર્ક્સનો એમસીક્યુ આવશે, વિભાગ B માં 2 માર્ક્સનો 1 દાખલો અને વિભાગ D માં મિત્રો 4 માર્ક્સનો 1 દાખલો પૂછાશે। અને અહીંયા મેં આપણને મોસ્ટ એમપી દાખલાઓ અહીંયા કીધેલા છે, તમે જોઈ લેજો અને ખાસ એની પ્રેક્ટિસ કરી લેજો। આમ મિત્રો આપણી પાસે આ 4 ચેપ્ટરો, 4 ચેપ્ટરોમાં સૌથી પહેલું ચેપ્ટરનું રિવિઝન તમારે કયું મારવાનું છે, ચેપ્ટર 3, ત્યાર પછી ચેપ્ટર 4 અને ત્યાર પછી ચેપ્ટર 2 નું રિવિઝન મારવાનું છે। કેમ? કારણ કે આમાંથી 8 માર્ક્સ, આમાંથી 7 માર્ક્સ અને આમાંથી 6 માર્ક્સનું મિત્રો પૂછાય છે, બરોબર? હવે મિત્રો આપણે 5મું ચેપ્ટર જોઈએ, સમાંતર શ્રેણી, અને આ સમાંતર શ્રેણીમાંથી મિત્રો કુલ 13 માર્ક્સનું પૂછાશે, જેમાં વિભાગ A માં 2 માર્ક્સના એમસીક્યુ, વિભાગ B માં 2 માર્ક્સના 2 દાખલા અને વિભાગ C માં 3 માર્ક્સનો 1 દાખલો અને વિભાગ D માં મિત્રો 4 માર્ક્સનો 1 દાખલો, આમ 13 માર્ક્સ છે મિત્રો। એટલે તમારા માટે આ ચેપ્ટર મોસ્ટ એમ્પી થઈ ગયું કહેવાય। એટલે મિત્રો ખાસ આ ચેપ્ટરના બધા જ આ દાખલાઓ જે મેં કીધા છે એ બધા જ દાખલાઓની તમારે પ્રેક્ટિસ કરવાની છે। ત્યાર પછી આપણે 6ઠું ચેપ્ટર જોઈએ, ત્રિકોણ, હવે આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાશે, જેમાં વિભાગ ડી માં 4-4 માર્ક્સના 2 અને એ પણ પ્રમેય પૂછાશે, એમાં પહેલો છે થેલ્સનો સમપ્રમાણતાનો પ્રમેય લખો અને બીજો છે થેલ્સનો પ્રતિપ્રમેય લખો,
આ બંને પ્રમેય મિત્રો ખાસ તૈયાર કરી નાખજો અને આ બંને પ્રમેયના વિડિયો આપણા ત્યાં અવેલેબલ છે તો બરોબર ધ્યાનથી સમજી અને તૈયાર કરજો ઓકે ત્યાર પછી મિત્રો ચેપ્ટર 7 યામ ભૂમિતિ અને આ યામ ભૂમિતિમાંથી 11 માર્ક્સ નું મિત્રો પૂછાશે જેમાં વિભાગ એ માં 1 માર્ક્સ નો એમસીક્યુ વિભાગ બી માં 2 માર્ક્સ ના 2 દાખલા અને વિભાગ સી માં 3 માર્ક્સ ના 2 દાખલા અચૂક પૂછાશે જેમાં આ બધા દાખલાઓ જે મેં આઈએમપી કીધા છે એ દાખલાઓની તમે ખાસ પ્રેક્ટિસ કરજો ઓકે ત્યાર પછી ચેપ્ટર 8 જોઈએ ત્રિકોણમિતિનો પરિચય અને એની અંદરથી મિત્રો 6 માર્ક્સ ના તમારે પ્રશ્નો પૂછાશે જેમાં વિભાગ એ ના એ માં 2 માર્ક્સ ના એમસીક્યુ અને વિભાગ બી માં 2 માર્ક્સ ના 2 દાખલા પૂછાશે અને એની અંદર મિત્રો આટલા દાખલાઓ તમે ખાસ ચેક કરી લેજો આવડે છે કે નહીં ઓકે તો આ ચાર ચેપ્ટરોમાં તમે અભ્યાસ કરો તો જુઓ મિત્રો આપણું સમાંતર શ્રેણી છે ને મોસ્ટ એમ્પી અને સૌથી વધારે અગત્યનું કારણ કે એ 13 માર્ક્સ નું પૂછાય છે ત્યાર પછી આપણે જુઓ આ યામ ભૂમિતિ આ પણ આપણા માટે બહુ અગત્યનું છે કારણ કે 11 માર્ક્સ નું પૂછાય છે હવે આ બે ચેપ્ટર જો તમે કરી નાખો તો મિત્રો જુઓ 13 અને 11 એટલે કુલ કેટલા થયા 24 માર્ક્સ મિત્રો આપણે એકદમ મળી જાય ત્યાર પછી આ ચેપ્ટર 6 તમારે તૈયાર કરવાનું અને ત્યાર પછી ચેપ્ટર 8 ઓકે હવે મિત્રો આપણે 9મું ચેપ્ટર જોઈએ તો ત્રિકોણમિતિના ઉપયોગો અને એમાંથી કુલ 2 માર્ક્સ નું પૂછાશે વિભાગ બી માં 2 માર્ક્સ નો એક દાખલો પૂછાશે એમાં સ્વાધ્યાય 9.1 ના પહેલા દાખલા નંબર 1, 4 અને 5 અને ઉદાહરણ 1, 2, 3 તમે ખાસ જોઈ લેજો ઓકે ત્યાર પછી આપણે 10મું ચેપ્ટર જોઈએ વર્તુળ અને એની અંદરથી મિત્રો 8 માર્ક્સ નું પૂછાશે જેમાં વિભાગ એ માં 2 માર્ક્સ ના એમસીક્યુ વિભાગ સી માં 3-3 માર્ક્સ ના 2 દાખલા એટલે કુલ 8 માર્ક્સ નું પૂછાશે અને આ દાખલાઓની મિત્રો તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે ત્યાર પછી ચેપ્ટર 11 જોઈએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને એમાં મિત્રો કુલ 2 માર્ક્સ નું પૂછાશે એટલે કે કુલ 2 માર્ક્સ ના અને એમાં વિભાગ એ માં 2 માર્ક્સ ના એમસીક્યુ તમારે આની અંદરથી પૂછાશે ઓકે ત્યાર પછી ચેપ્ટર 12 લઈએ પૃષ્ઠફળ અને ઘનફળ અને એની અંદરથી મિત્રો 6 માર્ક્સ નું પૂછાશે જેમાં વિભાગ એ માં 2 માર્ક્સ ના એમસીક્યુ અને વિભાગ બી માં 2 માર્ક્સ ના 2 દાખલા એમ કુલ 6 માર્ક્સ નું આ ચેપ્ટર છે અને એની અંદર મિત્રો આ દાખલાઓ તમારે ખાસ તૈયાર કરવાના છે તમે ટીક કરી નાખજો હવે આ ચાર ચેપ્ટરોમાં સૌથી વધારે અગત્યનું ચેપ્ટર કયું છે મિત્રો તો જુઓ તમારી પાસે ચેપ્ટર 10 જેમાંથી 8 માર્ક્સ નું પૂછાય છે ત્યાર પછી ચેપ્ટર 12 બરોબર અને આની અંદર તો મિત્રો એમસીક્યુ પૂછાય છે એટલે એમાં સૂત્રો છે ખાલી જગ્યાઓ છે ખાસ તૈયાર કરવાના અને 9મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સ નું પૂછાય છે મિત્રો એક જ દાખલો એટલે તમારે અહીંયા 1, 2, 3, 4, 5, 6 દાખલા કરો એટલે 2 માર્ક્સ મિત્રો રોકડા મળી જાય ઓકે મિત્રો આપણે 16મા એટલે કે 13મું ચેપ્ટર જોઈએ આંકડા શાસ્ત્ર આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું રહેવાનું પહેલું આનું તમારે રિવિઝન બોર્ડના પેપરના આગલા દિવસે કરવાનું કેમ કારણ કે કુલ 16 માર્ક્સ નું મિત્રો પૂછાશે જેમાં વિભાગ એ માં 3 માર્ક્સ ના એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા અને જોડકા પૂછાશે વિભાગ બી માં 2 માર્ક્સ નો એક દાખલો સી માં 3 માર્ક્સ નો એક અને ડી માં 4 માર્ક્સ ના 2 દાખલા પૂછાશે એમાં મેં તમને અહીંયા જે દાખલાઓ કીધા છે એની અચૂક પ્રેક્ટિસ કરજો એટલે મિત્રો આ ચેપ્ટર સૌથી અગત્યનું આપણા માટે છે ત્યાર પછી સંભાવનાની વાત કરીએ તો કુલ ગુણ કેટલા છે 14 જેમાં વિભાગ એ માં 3 માર્ક્સ ના એમસીક્યુ વિભાગ સી માં 3 માર્ક્સ નો એક દાખલો અને વિભાગ ડી માં 2 દાખલા પૂછાશે 4-4 માર્ક્સ ના આમ આ ચેપ્ટર 14 આપણા માટે સંભાવના સોનાની લગડી જેવું છે
जो थोड़ी मेहनत करशो तो मित्रों जो आ 14 मार्क्स अने आ बाजू 16 मार्क्स એટલે મિત્રો 30 માર્ક તમે ઈઝીલી મેળવી શકો આ બે ચેપ્ટર જો તમે તૈયાર કરી નાખો તો જે વિદ્યાર્થીઓને ખરેખર પાસ જ થવાનું છે એમણે આ બે ચેપ્ટર પછી યામ ભૂમિતિ બરોબર અને આને સમાંતર શ્રેણી આ ચાર ચેપ્ટરો જો તમે તૈયાર કરી નાખો કોન્ક્રીટ તો તમારે ઈઝીલી તમે સ્કોર કરી શકો બરોબર તો મિત્રો આ બધા દાખલાઓ તમે ટિક કરી નાખો હવે વાત રહી વિભાગ એ ની કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટોને વિભાગ એ માં માર્ક્સ કપાય છે તો હવે વિભાગ એ ની પ્રેક્ટિસ કેવી રીતે કરવી તો મિત્રો આપણી ચેનલ ઉપર હમણાં જ બધા ચેપ્ટર ના મોસ્ટ આઈએમપી ખરા ખોટા દાખલાઓ તે ઉપરાંત એમસીક્યુ તે ઉપરાંત જોડકા અને ખાલી જગ્યાઓ દરેક ચેપ્ટર વાઇઝ વિભાગ એ ના આપણે વન શોટ વિડીયો બનાવ્યા છે તો એની તમે ખાસ પ્રેક્ટિસ કરી લેજો તો તમે આ વિષયની અંદર 80 માંથી 80 ગુણ સરળતાથી મેળવી શકશો ઓકે મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે અને નવા દાખલાઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ